ડીસાની નવજીવન બીએડ કોલેજ દ્વારા નકામી ચીજવસ્તુઓમાંથી ઉમદા રાખડીઓ બનાવવામાં આવી રહી છે અને આ રાખડીઓ બન્યા બાદ તેને ગરીબ મહિલાઓમાં વિતરણ કરવામાં આવશે. છેલ્લા 1.5 વર્ષથી કોરોના વાયરસના લીધે શાળાઓ અને કોલેજોનું શિક્ષણ કાર્ય બંધ છે અને હવે એકવાર ફરી અનલોકની પ્રક્રિયાના ભાગરૂપે શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ રહ્યું છે. ત્યારે શિક્ષણ કાર્ય શરૂ થતાં જ શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં રચનાત્મક પ્રશક્તિઓનો વિકાસ થાય તે માટે બીએડ કોલેજમાં આજે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીએડ કોલેજમાં વિદ્યાર્થિનીઓને નકામી ચીજવસ્તુઓમાંથી ઉમદા રાખડીઓ બનાવવાની કામગીરી કરાવવામાં આવી હતી, જેમાં કોલેજની વિદ્યાર્થીઓને નકામી ચીજવસ્તુઓને એકત્રિત કરીને તેમાંથી રાખડીઓ બનાવી હતી. આ રાખડીઓ બનાવીને હવે કોલેજની વિદ્યાર્થિનીઓ શહેરની ગરીબ મહિલાઓને આ રાખડીઓ ભેટ સ્વરૂપે આપશે. અહીં આજે અમારી દિશા શ્રી નવજીવન બીએડ કોલેજની અંદર રક્ષાબંધન નિમિત્તે એમ કે જે પર્વ ઉજવવા માટે અમારે ઘરેથી વિવિધ વસ્તુઓ લઈને આવવાની હતી અને જે વેસ્ટમાંથી બેસ્ટ એમ કે જે કોરોનાની થીમ ઉપર રાખડીઓ બનાવી છે બહેનોએ અને ભાઈઓએ બી બનાવી છે અને જે અમે રક્ષાબંધન જે રાખડીઓ બનાવી છે એ બધી અમે ગરીબ બહેનોને ભેટ સ્વરૂપે આપવાના છીએ. છેલ્લા 1.5 વર્ષથી કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રહ્યો છે અને સૌથી ઝડપથી સંક્રમણ ફેલાવતા આ વાયરસને પગલે લાખો લોકો તેનો શિકાર થઈ ચૂક્યા છે. ત્યારે કોલેજ દ્વારા લોકોમાં કોરોના વાયરસ અંગે જાગૃતિ આવે અને લોકો કોરોના વાયરસને લઈ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરતા થાય તે માટેના સંદેશ પણ આ રાખડીઓ પર બનાવવામાં આવ્યા છે, કે જેથી કોરોના સામેની લડાઈમાં લોકો રાખડીના માધ્યમથી જાગૃત બની શકે. કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે ધીમે ધીમે શાળા કોલેજો શરૂ થઈ રહી છે. તાલીમાર્થીઓમાં પણ ઉત્સાહ ધીમે ધીમે વધે તેવા ઉમદા હેતુથી આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે ઇનોવેટિવ આઈડિયા અંતર્ગત કોરોના ભગાવો કોરોના મુક્ત ભારત થીમ બેઝ પર જુદી જુદી વેસ્ટમાંથી બેસ્ટ રાખડીઓ બને તે માટેનું એક સુચારુ આયોજન શ્રી નવજીવન બીએડ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે પોતાના ઘરે જે મટીરિયલ મળ્યું તેનાથી અહીંયા વેસ્ટમાંથી બેસ્ટ જુદી જુદી સુંદર મજાની રાખડીઓ બનાવી છે. આ રાખડીઓ અમે ગરીબ બહેનોને ભેટ સ્વરૂપે આપી અને એક મેસેજ પહોંચાડીશું કે અમે પણ તમારી સાથે છીએ. કોરોના વાયરસને લઈ છેલ્લા 1.5 વર્ષથી બંધ રહેલું શિક્ષણ કાર્ય એકવાર ફરી શરૂ થઈ રહ્યું છે, ત્યારે કોરોનાના કારણે શિક્ષણ કાર્યમાં પણ બદલાવ જોવા મળી રહ્યા છે. સરકારની ગાઈડલાઈન સાથે શરૂ થયેલા શિક્ષણ કાર્યમાં બાળકોને શિક્ષણ સાથે સાથે કોરોના સામે પણ જાગૃત બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે આશા રાખીએ કે કોરોના પ્રત્યેની આ જાગૃતિ આગામી સમયમાં કોરોનાને હરાવવામાં ચોક્કસ સફળતા અપાવશે.